नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे गुजराती में नवा अभ्यासक्रम प्रमाण हिंदी मीडियम धोरण 5 एम चेप्टर 4 नी पाषण एना विषय अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों, आज गीतड़ू से सरस मजानू ए जोईए। जूताजीना डाक्टर, मापो जराक नाडी, बीमार मारू चंपल, दवा करो ने सारी, मने डंखे वारंवार, तेनी टेव नठारी, थैंक यू कहीश तमने आपो तमे सुधारी। एमनो जे चप्पल से ए कहे से के मने सुधारी आपो, जो तमे मारू सुधारी आपसो तो हूँ तमने थैंक यू कहीश, एवुं ए कहे से। वारंवार चप्पल डंखे से एवुं कहे से। हवे अहीं जूथ कार्य से एमां जोईए। तो जूथ कार्यमां नीचेनी डिजाइन जुओ अने अलग अलग डिजाइन बनावो, तमने गमती सौथी सारी डिजाइन राखी मूको। वर्गमां फरीने बधा जूथनी डिजाइन जुओ, बीजा जूथे बनावेली कोई एक डिजाइन परथी बनावो। जो अहीं जे से ए परथी डिजाइन बनावानी से, तमारे અહીં જે સૂચના પ્રમાણે તમારે ડિઝાઇન બનાવવાની છે। હવે અહીં જે વાતચીત છે એ જોઈએ। તો એમાં વાતચીતમાં છે કે પહેલો પ્રશ્ન છે કે તમારા પુસ્તકનો આકાર કેવો હોય છે। તો એમાં પુસ્તકનો આકાર તો કેવો હોય, તો લંબચોરસ હોય છે અને એક તો લંબધન હોય છે। હવે બીજું છે એમાં પુસ્તકો વડે શું શું બનાવી શકાય। તો પુસ્તકો વડે અલગ અલગ ડિઝાઇન બનાવી શકાય, જેમ કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, ટેબલ, ખુરશી, ઘર, મિનારો વગેરે બનાવી શકાય। હવે ત્રીજો પ્રશ્ન છે એ જોઈએ। તો તમારા જૂથે પુસ્તકોમાંથી શું બનાવ્યું, કેવી રીતે? તો અહીં એ આ પ્રશ્ન તમારે જાતે લખવાનો છે કે વિદ્યાર્થી પોતાની રીતે જે બનાવ્યું હોય તેને આધારે ઉત્તર આપવાનો છે। જે તમે જે બનાવ્યું હોય ને એના આધારે તમારે ઉત્તર આપવાનું છે, આ તમારે જાતે લખવાનું છે। હવે એના પછી અહીં વર્ગમાં શીખો અને ઘરે જઈને બનાવો। તો એમાં તો વોટર કલરવાળા પાણીમાં દોરો, પલાળો એક કોરા ખાનામાં દોરો, આડો અવડો ગોઠવો, દોરાનો એક શેડો બહાર રાખી પાનાને વચ્ચેથી અડધું વાળી દો, કાગળ પર થોડો ભાર દઈને હાથ રાખો, પછી દોરાનો બહાર રાખેલો શેડો ધીમે ધીમે ખેંચીને આખો દોરો ખેંચી લો। જે ડિઝાઇન બની તેમાં તમને શું શું દેખાય છે તે સૌને કહો। તો વિદ્યાર્થીએ ડિઝાઇન વિશે સૌને કહેવું છે। તો હવે એના પછી આકૃતિ બનાવો અને તેના આધારે જવાબ લખો। તો એમાં જે છે આકૃતિ આપેલી છે એના આધારે લખવાનું છે। તો આ પ્રવૃત્તિ કરાવતા પહેલાં ઘરેથી 40 દિવસ સુધી લાવવાનું આગળના દિવસે કહેવું। હવે આજે સરસ મજાની ડિઝાઇન છે એ, હવે એ પરથી અહીં તમારે થોડા પ્રશ્નો છે એ તમારે લખવાના છે। તો એમાં પહેલું છે કે પહેલી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી। જે તમે આ જે ચિત્ર બનાવો એમાં પ્રવૃત્તિ છે એ બનાવો, એમાં દિવાસળીનો કેટલો ઉપયોગ થાય છે એ પ્રમાણે તમારે અહીં પ્રશ્ન લખવાના છે। તો એમાં પહેલું છે કે પહેલી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી, તો એમાં 26 આકૃતિની જરૂર પડી। હવે એના પછી બીજો પ્રશ્ન છે કે પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ બનેલા છે, તો પહેલી આકૃતિમાં 14 ત્રિકોણ બનેલા છે। હવે ત્રીજું છે કે બીજી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી, તો એમાં બીજી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી, તો એમાં આવશે 13।
તેર દીવાસળી જરૂર પડી। આ પ્રમાણે અહીં જે ચિત્ર આપેલું છે એ દીવાસળીનો ઉપયોગ કરીને ચિત્ર બનાવવાનું છે, એના આધારે તમે આ પ્રશ્ન આ રીતે લખી શકો છો। હવે અહીં ચોથો પ્રશ્ન છે એ જોઈએ, તો ચોથું છે એમાં બીજી આકૃતિમાં કેટલા ચોરસ બનેલા છે, તો એમાં આવશે ચાર, ચાર ચોરસ બનેલા છે। હવે એના પછી પાંચમું છે કે આકૃતિ એમાં એક કરતાં આકૃતિ અને બે છે એમાં કેટલી ઓછી દીવાસળીની જરૂર પડી, તો એમાં તેર, તેર આવશે। હવે એના પછી અહીં શબ્દ ચિત્ર ઓળખો, શબ્દ લખો, તો અહીં જે ચિત્ર જે આપેલું છે એ ચિત્ર ઓળખીને તમારે લખવાનું છે। જેમ કે અહીં અહીં જે સરસ મજાનું ચિત્ર આપેલું છે એ ચિત્ર જોઈને તમારે અહીં જે લખવાનું છે, તો પહેલું છે એમાં આવશે બારમાસી, એમાં આવશે પહેલું છે એમાં આવશે બારમાસી, અને બીજું છે એમાં નાક, ત્રીજું છે એમાં બગલો, અને ચોથું છે એમાં આવશે ડાળી, ને પાંચ છે એમાં આંખ, અને છઠ્ઠું છે એમાં ઝાડ। હવે એના પછી સાતમું છે એમાં ધજા આવશે, ને આઠમું છે એમાં આવશે ટિફિન, અને નવમું છે એમાં આવશે ડોડો। આ રીતે અહીં જે ચિત્ર આપેલા છે એ ચિત્ર પ્રમાણે તમારે અહીં જે લખવાનું છે, અહીં જે આંખ આપેલી છે, પછી ઝાડ છે, એવી રીતના તમારે અહીં ચિત્ર જોઈને તમારે જાતે લખવાનું છે। હવે અહીં ચાલો ગાઈએ ગીતડું જૂતાજીના દફતર। હવે અહીં જે વાક્ય ચિત્ર વાંચ્યું અને વાક્યનું અનુલેખન કરવાનું છે, તો અહીં જે વાક્ય જો આપેલા છે એ જોઈને વાંચવાના છે, અને સારા અક્ષરોમાં અહીં તમારે એમની સામે તમારે લખવાનું છે। હવે એના પછી અહીં ખોટા શબ્દ પર ચોરસ કરો, તો એમાં ખોટા શબ્દ જે આપેલા છે એના પર ચોરસ કરવાનું છે, તો એમાં જે ખોટા શબ્દ છે જેમ કે અહીં જોયર છે કાગળ કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે, તો એમાં આવશે કાળગ, અહીં આવશે કાળગ, અને બીજું છે એમાં આવશે દાદા રકાબીમાં રબાકીમાં કોફી પીવે છે, તો આ ખોટું છે રબાકીમાં, અને ત્રીજું છે કે પેન્સિલથી લખેલું ભૂસી શકાય છે, તો એમાં આવશે અહીં આયરું, ખોટું છે, અને ચોથું છે મેઘાએ લાલ રંગના ફુગ્ગા ફૂલાવ્યા, મેઘાએ લાલ રંગના ફુગ્ગા ફૂલાવ્યા, તો એમાં આવશે રંગના, આ ખોટું છે, અને પાંચમું છે કે અગજર અગજર ઝાડને વીંટાળાઈ ગયું, તો અગજર એમાં આવશે અગજર, આ વાક્ય ખોટું, આ શબ્દ ખોટું છે, અને છઠ્ઠું છે કે વાળ કાપવા વાણંદ પાસે જવું પડે, તો એમાં આવશે વાણંદ। એના પછી વાણંદ છે એમાં ખોટું આવશે, અને સાતમું છે ફિરદોસ નમૂના પ્રમાણે કાગળનો પંખો બતાવે બાવાને, તો પ્રણામે આ ખોટું છે, અને આઠમું છે શ્વાસોશ્વાસ બોલાવવામાં તકલીફ પડે છે, તો એમાં શ્વાસોશ્વાસ, તો એમાં શ્વાસોશ્વાસ એમાં શ્વાસોશ્વાસ સાસો સાસ આવશે। એના પછી નોમો છે એ જોઈ લઈએ, અહીં અલગ અગલ રંગના કાગળના ટુકડા ચોંટાડો, તો અહીં આવશે અગલ અને
અહીં આવશે ચોટાડો ચોટાડો અહીંયા દસમો છે કે જબેલી જબેલી સાથે ફાફડા ફાફડા ખવાય તો જબેલી આ ખોટું છે અને ફાફડા ને ફાડફા આ ખોટું છે હવે અગિયારમો છે કે મેં ગરમા ગરમ દૂધ દૂધ પીધું તો એમાં ગરમા ગમર આ ખોટું છે અને દૂધ દૂધ આ ખોટું છે હવે એના પછી જુઓ શીખો બનાવો અને કહો અહીં વર્ગખંડમાં અંધારું કરી ટોર્ચ વડે ડસ્ટર હાથ આંગળા પુસ્તક ચોકની મદદથી પડસાયા બનાવો તો અહીં જે સૂચના પ્રમાણે તમારે અહીં કરવાનું છે જે ઉપર લખેલું છે એમાં તમારા મમ્મી પપ્પા તેમજ બીજા વડીલોની મદદથી ઘરે આવા પડસાયા બનાવો વર્ગમાં તેને વિશે વાત કરો જે હોય એમના પડસાયા પડે જે ચિત્ર હોય એ પડસાયા વિશે તમારે વાત કરવાની છે હવે અહીં છે ગીત કે આંગળાનું જાદુ આ એક ગીત છે કે આંગળાનું જાદુ મારા આંગળાનું જાદુ મારા આંગળામાંથી બે હરણ બની જાય કહે છે કે મારા આંગળાના આંગળામાંથી બે હરણ બની જાય છે ઊંચા કાન કરીને એ તો ઠેકડા મારતા જાય ઊંચા કાન કરીને એ જાય મારા આંગળામાંથી પતંગી બની જાય ઉડતું જઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય કહે છે કે મારા આંગણામાંથી પતંગી બની જાય અને ઉડતું જોઈને ફૂલ પર બેસે છે પણ ફૂલ થઈ જાય છે મારા આંગણામાંથી માછલી બની જાય પાણીમાં એ સરસર તરતી ઉપર નીચે થાય તો મારા આંગણામાંથી માછલી પણ બની જાય છે પાણીમાં એ સરસર તરતી ઉપર નીચે થાય છે તો આંગણાથી પેન્સિલ પકડું ચિત્રો સરસ દોરાય આંગણાથી પીસી પકડું રંગો નવા ભરાય ક્યારેક મારી આંગળી આ તોફાની થઈ જાય કાનમાં જઈને ખણખણ કરતી આવું ન કરાય હવે અહીં કહો એમાં પહેલો પ્રશ્ન છે કે તમને આંગળાનો કયો જાદુ સૌથી વધુ ગમ્યું ફરીથી કરી જુઓ તો એમાં આંગળામાંથી બે હરણ બની જાય નો જાદુ મને સૌથી વધુ ગમ્યો અને બીજું છે કે તમને બીજી વાર ગાવાનું મન થાય તેવી પંક્તિ નીચે એક લીટી કરો તો એમાં મારા આંગણામાંથી પતંગિયો બની જાય ઉડતું જોઈને ફૂલ પર બેસે એ પણ ફૂલ થઈ જાય હવે એના પછી ત્રીજું છે કે ગીતની જે લીટી પંક્તિ તમને યાદ હોય તે સૌને સંભળાવો તે આંગણાનું જાદુ મારા આંગણાનું જાદુ એના પછી ચોથું આંગણાની મદદથી તમે બીજા કયા કયા કામ કરી શકો તો આંગણાની મદદથી હું લખી શકું વસ્તુ પકડી શકું ખાઈ શકું ચિત્ર દોરી શકું ચપટી વગાડી શકું તાળી પાડી શકું વગેરે હવે અહીં આંગળાની મદદથી જે કામ ન થાય તેની પર ખોટા કરો ખોટાની નિશાની કરવાની છે જે કામ આંગળાની મદદથી ના થાય એ ખોટાની નિશાની કરવાની છે તો એમાં પહેલું છે કે એમાં રડવું એમાં ખોટાની નિશાની આવશે પછી એના પછી આવશે એના પછી આવશે ગાવું એના પછી આવશે હસવું એના પછી જોવું પછી એના પછી આવશે આમ આ રીતે તમારે કરવાનું છે હવે અહીં શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો અને લખો તો એમાં પહેલું છે કે ફરવા ગયા અમે ટ્રેનમાં બેસીને તો અહીં અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા અહીં આવશે કે અમે ટ્રેનમાં બેસીને ફરવા ગયા હવે બીજું છે એમાં હોશિયાર છે અને નમ્રતા
विक्रम, तो विक्रम अने नम्रता होशियार से। तीजू से के फूल पर बेसे से पतंगियू, तो एमा तीजा मा के पतंगियू फूल पर बेसे से। चौथो से के बस चलावी ने पावागढ़ गया ड्राइवर, तो एमा चौथो से एमा के ड्राइवर बस चलावी ने पावागढ़ गया। हवे एना पसी पाँचमो से के हरण ठेकड़ा ऊंचा कान करीने मारे से, तो एमा ऊंचा कान करीने हरण ठेकड़ा मारे से। हवे एना पसी सठ्ठू से ए जोईए, तो एमा राजा हतो मगधनो अशोक, तो अशोक मगधनो राजा हतो। एना पसी सातमो गुलाबी फ्रॉक पहेरू से ढींगलीए, तो ढींगली ये गुलाबी फ्रॉक पहेरू से। आठमो से के बने से मारा आंगड़ा माथी पानी में तरती माछली, तो मारा आंगड़ा माथी पानी में तरती माछली बने से। नौमो से के लींबू शरबत पीधू स्ट्रोटी कागड़ाए, तो एमा कागड़ाए स्ट्रोटी लींबू शरबत पीधू। हवे एना पसी दसमो से ए जोईए, तो करे से पराक्रमो छोटा भीम, तो छोटा भीम पराक्रमो करे से। हवे एना पसी अही ओळखो, तो अही ओळखो एमा एमा जैसे तमारे ओळखवानो से। तो अही पेलू से ट्र पर गोड़ करो, तो अही जैसे आ प्रमाणे तमारे करवानू से। तो एमा उत्तर से अही जे आपेलू से एमा ट्रे अही आवशे, ट्रे ट्रे पर तमारे करवानू रहेशे। अने एना पसी अही राष्ट्र, तो राष्ट्र मा आवशे अही राष्ट्र, स्ट पर आवशे। एना पसी आवशे ट्रीन, ट्रीन तो एमा ट्री पर आवशे। एना पसी इलेक्ट्रॉनिक, तो अही ट्रोनिक अही आवशे। हवे एना पसी बीजू से एमा ड्रे, एमा आवशे ड्रे, ड्र, ड्रे, ड्रा, ड्रा, ड्रा। हवे एज रीते अही तीजामां आवशे क्र पर करवानुं से, तो क्र पर गोड करवानुं से तमारे क्र, क्री, क्र, क्र अने क्र। एवी ज रीते अहीं म, एमां म्रा, म्र, म्र, म्र अने म्र, आ रीते तमारे करवानुं से। हवे अहीं लखो, तो अहीं जैसे ए तमारे अक्षर आपेला से, तो आज प्रमाणे तमारे अहीं तमारे लखवानो से। हवे एना पसी अहीं जी आ जैसे ए तमारे अक्षर आपेला से अधूरा से ए पूरा करवाना से, अने तमारे अहीं लखवाना से। हवे अहीं चालो गाये गीतरो जूता जीना दफ्तर जुओ वाचो, एमां कूतरो अने ससलो, એમાં હન્ટ્રિક શિકારી જંગલમાં શિકાર કરવા ગયો, અને બીજું છે કે બપોરના તાપ માટે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો, તે બપોરના તાપ માટે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો। હન્ટ્રિક એ શિકારી જંગલમાં શિકાર કરવા ગયો, અને બપોરના તાપ માટે ઝાડ નીચે બેઠા બેઠા આરામ કરતો હતો। હવે અહીં ત્રીજું છે, એમાં થોડેક દૂર એક્સપ્રેસ ડોગી ઊભો રહ્યું, થોડે દૂર એક્સપ્રેસ ડોગી ઊભો રહ્યું, એટલામાં ફાસ્ટું સસલું ત્યાંથી દોડતું નીકળ્યું, અને એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું, તે ફાસ્ટું સસલાની પાછળ પાછળ દોડ્યું, અને ફાસ્ટું સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું, એક્સપ્રેસ ડોગીએ તેનો પીછો કર્યો પણ પકડી ન શક્યો, ફાસ્ટું સસલું તો જંગલની બહાર નીકળી ગયું। હવે એના પછી અહીં સાતમું છે કે થાકીને એક્સપ્રેસ ડોગી ચાલતો ચાલતો પાછો ફર્યો,
હન્ટ્રેક શિકારીએ જોયું તો એક્સપ્રેસ ડોગી ખાલી હાથે ધીમે ધીમે આવતો હતો. હવે એના પછી અહીં નોમ છે કે હન્ટ્રેક શિકારીએ હસતા હસતા કહ્યું, કેમ એક્સપ્રેસ ડોગી આટલું નાનું સરખું સસલું એ તમે પકડી ન શક્યા? દસમો, એક્સપ્રેસ ડોગી કહે, અરે ભલા માણસ હું દોડતો હતો, તેને મારવા માટે તે દોડતું હતું, જીવ બચાવવા માટે દોડમાં ફેર હતો ને સમજ્યા? કહે છે કે દોડમાં ફેર હતો. હવે અહીં કહો તો અહીં એમાં જે છે એમાં ચિત્ર પ જોઈને તમને શું વિચાર આવ્યો? તો એમાં ચિત્ર પ જોઈને તમને શું વિચાર આવ્યો? તો સસલા જેટલો ફાસ્ટ શું આપણે દોડી શકીએ, ખોટું સાહસ ના થાય. ને બીજું છે કે વાર્તાનું કયું વાક્ય તમને યાદ રહી ગયું, કેમ? તો વાર્તાનું, હું દોડતો હતો તેને મારવા માટે તે દોડતું હતું, જીવ બચાવવા માટે, આ વાક્ય યાદ રહી ગયું. કારણ કે દરેકને પોતાનો જીવ ખૂબ વહાલો હોય છે, જીવ બચાવવા દરેકમાં વિશેષ શક્તિ આવી જાય છે. હવે ત્રીજું છે કે તમારી પાછળ કૂતરું દોડે તો તમે ખૂબ વધારે ઝડપથી દોડી શકો, કેમ? તો હા, કારણ કે એ વખતે કૂતરું કરડી જાય તેવો ડર હોય છે. અને ચોથું છે કે તમે દોડીને જતા હોય, થોડા થાકી જાઓ પણ તમારી પાછળ કૂતરું દોડે તો તમે શું કરો? તો એમાં હું દોડું નહીં, કૂતરાની સામે ઊભા રહી તેને ડચકારી થોડું વહાલ બતાવું. હવે એના પછી અહીં સાચા વિકલ્પ સામે સાચાની નિશાની કરવાની છે. એમાં પહેલું છે કે ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડતું હતું, એમાં બે ઓપ્શન આપેલા છે, એક્સપ્રેસ ડોગીથી બચવા અને હન્ટ્રેક શિકારીથી બચવા. તો એમાં આવશે કે એક્સપ્રેસ ડોગીથી બચવા એમાં આવશે. હવે એના પછી બીજું છે કે આટલું નાનું સરખું સસલું એ તમે પકડી ન શક્યા, એટલે કે, તો એમાં બીજું છે એમાં આવશે ફાસ્ટું સસલું પકડવાની એક્સપ્રેસ ડોગીની ઈચ્છા ન હતી. હવે એના પછી ત્રીજું છે કે આ ચિત્ર વાર્તામાં જીવ બચાવવાની કોને સૌથી વધુ જરૂર હતી? તો એમાં ફાસ્ટું સસલાને. હવે એના પછી કોષમાં આપેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકો, ફકરાને મોટેથી વાંચો. તો એમાં આ જે ફકર છે એમાં તમારે મોટેથી વાંચવાનું છે, કે જેમ કે અહીં જે શબ્દો આપેલા છે એ તમારે યોગ્ય સ્થાને મૂકવાના છે. જેમ કે હન્ટ્રેક શિકારી જંગલમાં શિકાર કરવા ગયું, થાકી જવાથી બપોરના તાપમાં તે ઝાડ નીચે બેઠો હતો, તેણે થોડેક દૂર એક્સપ્રેસ ડોગીને જોયું, એટલામાં ફાસ્ટું સસલાભાઈ દોડતા આવ્યા. આગળ ફાસ્ટું સસલું અને પાછળ એક્સપ્રેસ કૂતરું, ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડે તેથી એક્સપ્રેસ કૂતરું તેને ન પકડી શક્યું, ફાસ્ટું સસલું જંગલની બહાર નીકળી ગયું. હવે એના પછી અહીં એટલામાં ફાસ્ટું સસલાભાઈ અહીં આવ્યા. આગળ ફાસ્ટું સસલું અને એક્સપ્રેસ કૂતરું, ફાસ્ટું સસલું બહુ ઝડપથી દોડે તેથી એક્સપ્રેસ કૂતરું તેને ન પકડી શક્યું, ફાસ્ટું સસલું જંગલની બહાર નીકળી ગયું. હવે એના પછી અહીં જે અભિનય છે એ જોઈએ. તો એમાં લખતા લખતા હશો અહીં જે અભિનય છે એ તમારે મોટેથી વાંચવાનું છે અને અભિનય કરવાનું છે. ને બીજું છે એમાં રડતા રડતા માથું ખચવાડું, આ તમારે તમારી રીતે આ કરવાનું છે. અને નીચે છે વાક્યો ધ્યાનથી વાંચો, બે વાર શબ્દ વપરાય ત્યાં નીચે લીટી કરો. તો બે વાર જ્યાં શબ્દ વપરાય ત્યાં તમારે નીચે લીટી
કરવાની છે, જેમ કે અહીં આવશે દોડતા દોડતા, હાંફતા હાંફતા, અને પડતા પડતા, અને જોતા જોતા, અને કરતા કરતા, અને ફરતા ફરતા, આ રીતે. હવે એના પછી અહીં ત્રણ ત્રણના જૂથમાં બેસી સંવાદ બનાવો અને વર્ગમાં ભજવો. સંવાદમાં રમતા રમતા, પડતા પડતા, ખાતા ખાતા, લખતા લખતા, શીખતા શીખતા જેવા શબ્દોનો ઉપયોગ કરો. નમૂના મુજબ શબ્દ બનાવો. તો અહીં નમૂના મુજબ શબ્દ બનાવવાના છે, જેમ કે અહીં સણ સણ, અહીં આવશે સણ સણ, સણ સણ આવશે, ને ટપ છે તો એમાં ટપ ટપ, અને ગણ છે તો ગણ ગણ, ને બણ છે તો બણ બણ, ને અહીં લખ લખ, ને હણ હણ, ને ચણ ચણ, ખટ ખટ, ને મણ મણ, ને ઝણ ઝણ, ને ત્રણ ત્રણ, આ રીતે તમારે કરવાનું છે. હવે અહીં ચિત્ર સાથે જોડો. તો અહીં જે ચિત્ર આપેલું છે એના સાથે જોડવાનું છે. અહીં જો એક પગવાળો માણસ, તો અહીં આવશે એક પગવાળો માણસ, એમાં આવશે અહીં તમારે ચિત્ર સાથે જોડવાનું છે. તમને આ તો તમને આવડશે કે એક પગવાળો માણસ, તો એમાં આવશે બીજું એક પગવાળો માણસ સાથે બીજું આવશે, અને બીજું છે એમાં ત્રીજું આવશે, અને ત્રીજું છે એમાં પેલું, અને ચોથું છે એમાં પાંચમું આવશે, અને પાંચમું છે એમાં છઠ્ઠું, અને છઠ્ઠું છે એમાં ચોથું, અને સાતમું છે એમાં આઠમું, અને આઠમું છે એમાં નવમું, અને નવમું છે એમાં આવશે સાતમું. તો આ રીતે અહીં તમારે અહીં જાતે કરવાનું છે. હવે અહીં કયો શબ્દ સાચો, સાચા શબ્દ પર ગોળ કરો. જે શબ્દ સાચો હોય એના શબ્દ પર ગોળ કરવાનો છે. તો એમાં આવશે ટાયર, એમાં ટાયર છે એમાં, એના પછી આવશે થળિયો, થળિયો, એમાં એના પછી હોય, એમાં આવશે હોય, સોરી એમાં આવશે, આ ગલત છે, એમાં આવશે હોય, આ આવશે, એના પછી આવશે ડ્રામર, એના પછી આવશે ડામર, એના પછી આવશે થાળિયું, એના પછી આવશે સોય, એના પછી આવશે સોય, અને એના પછી કકડાટ, કકડાટ, એના પછી આવશે થામ, એના પછી આવશે ધડ ઘટાડ, એના પછી આવશે ધડ ઘટાડ, ધડ ઘટાડ, એના પછી આવશે ટીલડી, એના પછી આવશે ઠાગા ઠૈયા, એના પછી આવશે જળહળ, જળહળ, એના પછી આવશે ચચરાટ, ચચરાટ, એના પછી આવશે મધુલી, એટલે કે મધુલી, આ આવશે, એના પછી આવશે કાગળ, અહીં આવશે કાગળ, આ પ્રમાણે કરવાનું છે. ને અહીં જે છે, જે લખવામાં તમારે ભૂલ થતી હોય તેવા શબ્દો ભૂલ સાથે અને ભૂલ વગર તમારે અહીં લખવાના છે. જેમ કે અહીં ટપાલી, નિશાળ, ઝઘડો, આવી રીતના જે ખોટો શબ્દ તમારે અહીં લખવાનો, જેમ કે ડબા ડપાલી, તો એની સામે સાચો શબ્દ લખવાનો ટપાલી, બીજું છે નિશાળ, તો એની સામે લખવાનું છે નિશાળ, અને ત્રીજું છે ઝઘડો, એમાં સાચો શબ્દ તમારે લખવાનો છે ઝઘડો, આ રીતે. હવે અહીં મને ઓળખો, તો અહીં અહીં જે શબ્દ કૌંસમાં આપેલા છે એ પરથી તમારે અહીં જે વાક્ય આપેલા છે ઓળખીને તમારે લખવાના છે.
તો હવે એના પછી પેલું છે ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય, તો એમાં આવે પતંગ। હવે એના પછી બીજું છે કે પાણીમાં હું તરું શું, બહાર કાઢો તો મરું શું, તો એમાં આવશે માછલી। ત્રીજું છે હલો હલો કહી પડે વટ કદમાં નાનો પણ છે દુનિયાનો ખજાનો, તો ત્રીજું છે એમાં આવશે મોબાઈલ। અને ચોથું છે કે બે આંખોને રાખું અળગી સુગંધ પારખું હું સગડી, તો એમાં આવશે નાક। ને પાંચમું છે કે મારે રંગબેરંગી પાંખો છે હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું શું, તો એમાં આવશે પતંગિયું। અને છઠ્ઠું છે કે ત્રણ અક્ષરનું નામ મારું પહેલો અને બીજું અક્ષર હર છે ને બીજું અને ત્રીજું અક્ષર રણ છે, એમાં આવશે હરણ। એના પછી સાતમું છે એમાં, તો એમાં આવશે હું ગણપતિનું વાહન છું હું ચૂચું કરું છું, એમાં આવશે ઉંદર। હવે એના પછી અહીં હસો તિમિર પ્રકાશ તિમિર પ્રકાશ, તો તિમિર કહે છે કે જો આપણે જોવું હોય તો આંખો ખુલ્લી રાખવી જોઈએ, અને પ્રકાશ કહે છે કે મને તો આંખ બંધ કરીને પણ દેખાય છે, તિમિર કહે છે કે બંને જ નહીં શું દેખાય છે, પ્રકાશ કહે છે અંધારું। હવે એના પછી આપણે આગળનો અભ્યાસ બીજા વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।